પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, તેઓના પિતા મોતીલાલ નહેરુ સહિતના મહાનુભાવો વિશે ટિપ્પણી કરતો વિડીયો અપલોડ કરવાના મામલે ફસાયેલી ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીને રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. અત્યારે જામીન પર છૂટ્યા બાદ તેઓ આપની સાથે છે. પાયલ, પહેલા તો એ બતાવો કે આપે આ જે મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ વિરુદ્ધ જે ટિપ્પણી કરતો વિડીયો કેમ અપલોડ કર્યો? મેં એ વિડીયો એ દરમિયાન અપલોડ કર્યો જ્યારે ત્રિપલ તલાક બિલની ચર્ચા ચાલતી હતી પાર્લિયામેન્ટમાં અંદર, અને લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થવાનું હતું અને કોંગ્રેસ સરકાર આ બિલનો વિરોધ કરતી હતી. હું એક ભારતીય નારી છું અને મારા વિચાર અનુસાર ભારતીય મુસ્લિમ ઔરતોને પણ એમનું રાઇટ્સ મળવું જોઈએ, એ લોકોને જેન્ડર ઇક્વોલિટી મળવી જોઈએ, કારણ કે એ લોકો પણ ભારતીય મુસ્લિમ છે અને ભારતીય મુસ્લિમ મહિલાઓને જે રાઇટ્સ છે જે બાકી ધર્મના છે એ મુસ્લિમ લેડીઝને પણ મળવું જોઈએ. એ આધાર પર આ વિડીયો અમારા ઓફિસના નંબર ઉપર આવ્યો હતો. એનો આ લિંક્સ આવ્યા હતા. લિંક્સ વર રિલેટેડ ટુ અ થર્ડ પાર્ટી વેબસાઇટ પ્લેટફોર્મ હતું, પબ્લિક ડોમેન હતું, અને આ પબ્લિક ડોમેનમાં એમઓ મથાઈની બુકનો નામ પણ લખ્યો હતો. સાથ સાથમાં અમને બધાને ખબર છે કે એમઓ મથાઈ જવાહરલાલ નહેરુજીના સેક્રેટરી રહ્યા છે, જે અમારા દેશના પહેલા પ્રધાનમંત્રી હતા. તો મને થયું કે આ ઇન્ફોર્મેશન સાચી છે અને એના કારણે એ લોકો, કોંગ્રેસ લોક, ત્રિપલ તલાક બિલ પાસ નથી કરતા. હવે એ ઇન્ફોર્મેશન સાચી છે જૂઠી છે એ વિષય ઉપર તો હું પછી જઈશ, કારણ કે એ મારું ઝોન નથી. કારણ કે હું સોશિયલ મીડિયા ઉપર વાતચીત કરું છું લોકો સાથે, કારણ કે સોશિયલ મીડિયા એક માધ્યમ છે જ્યાંથી આપ એકબીજા સાથે કનેક્ટ કરી રાખો છો. અને આ માધ્યમ કોઈ ટીવી ચેનલ ઓન નથી કરતો, આ માધ્યમ કોઈ ન્યૂઝપેપર ઓન નથી કરતો, આ માધ્યમ કોઈ કંપની ઓન નથી કરતી. ઇટ ઇઝ અ ઓપન માધ્યમ જ્યાં પે હું કોઈ પણ આમ આદમી સાથે વાત કરી શકું છું. તો મેં ખાલી આ ડિસ્કશન કરી, એક થોટ શેર કર્યો અને કીધું કે આ મારો વિચાર નથી, આ એક થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન છે, પબ્લિક ડોમેનમાં છે, અને પબ્લિક ડોમેનમાં એમઓ મથાઈની બુકનો રેફરન્સ આપ્યો છે, જે જવાહરલાલ નહેરુજીના પહેલા સેક્રેટરી હતા. તો આ પછી કોંગ્રેસ વિશે, કોંગ્રેસના નેતાઓને આ મારા વિડીયોથી પ્રોબ્લેમ હતી, તો એ લોકોને સૌથી પહેલાં એમઓ મથાઈની બુકને બેન કરવું જોઈએ હતું, અને એમઓ મથાઈ અત્યારે નથી તો એમના રિલેટિવ્સ થ્રુ આ બુક બેન કરાવી જોઈએ, અને યા ફિર આ ગૂગલ અને પબ્લિક ડોમેનમાં આ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને કાઢવા માટે પ્રતિક્રિયા કરવી જોઈએ હતી. પણ એ લોકોને ડાયરેક્ટલી મને અટેક કર્યો એ બહુ જ્યાદા પોલિટિકલી મોટિવેટેડ લાગ્યો, કારણ કે એ મારા વિચાર તો થઈ હતા જ નહીં, કારણ કે હું તો પેદા થઈ જ નહોતી જ્યારે મોતીલાલ નહેરુ અમારા દેશમાં હતા. એ અમારા દેશના સ્વતંત્ર સેનાની છે, એ વાતની હું રિસ્પેક્ટ કરું છું, બટ હું તો ત્યારે પેદા થઈ નહોતી. હું તો આપણા દેશને મારા દેશના ઇતિહાસને સમજવાની કોશિશ કરું છું. તો એ પ્રયાસમાં મારી પાસે જે ઇન્ફોર્મેશન આવી મેં ઇન્ફોર્મેશન શેર કરી. પણ આપને લાગતું હતું કે ઇન્ફોર્મેશન જે હતી તેને વેરીફાઈ કરવી હતી, વેરીફાઈ નહીં કરી તેની તમને ભોગવવું પડ્યું? વેરીફાઈ હું કેવી રીતે કરું મને આ બતાવો. મને આ પણ ખબર પડવી જોઈએ કે હું વેરીફાઈ કેવી રીતે કરું, કારણ કે સોશિયલ મીડિયા અને ગૂગલ અને પબ્લિક ડોમેન એ લોકો એટલા વાસ્ટ એરિયા છે. સાથ સાથમાં આ ઇન્ફોર્મેશનનું લિંક છે એપી હેરલ્ડમાં, અને આ ઇન્ફોર્મેશનનું લિંક કનેક્ટેડ છે એમઓ મથાઈની બુક. તો હું તો એક બહુ નાની પર્સન હતી આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે, કારણ કે આ ઇન્ફોર્મેશન પર બહુ બધા વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર, ખાલી મારો એકલો વિડીયો નથી, બહુ બધા વિડીયોઝ છે. જે રીતનો વિવાદ થયો અને જે રીતની પછી હકીકતો સામે આવી તેના પરથી આપને લાગે છે કે આપે ભૂલ કરી છે? હું અરેસ્ટ થઈ એના પહેલે મેં એક અપોલોજીનો વિડીયો પણ રિલીઝ કર્યો હતો મારા સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર, કારણ કે મને લાગ્યું કે મારા પ્રતિ કોઈનો નિજી ઇન્સલ્ટ થયો છે તો મને માફી માંગી લેવી જોઈએ, કારણ કે માફી માંગવાથી હું છોટી નથી થઈ જતી. એ મારી સોચ છે, એ મારી અપબ્રિંગિંગ છે. ચાહે હું વીર સાવરકરની ફેન રહું યા ના રહું એ પણ મારી નિજી સોચ છે, પણ મારી સોચ છે કે માફી માંગવાથી કોઈ છોટો નથી થઈ જતો. તો મેં તો માફી પણ માંગી હતી સોનિયા ગાંધીજીથી, પ્રિયંકા ગાંધીજીથી, કારણ કે મને ખબર પડી કે એક અલેજ્ડ ઓડિયો મારી હાથમાં આવ્યો જ્યાંથી મને ખબર પડી કે સીએમના ઓફિસ ઉપર પ્રેશર છે. તો હું તો માફી પણ માંગી લીધી. જ્યારે મેં માફી માંગી લીધી છે પબ્લિક ડોમેનમાં, જે પબ્લિક ડોમેનમાં મેં વિડીયો રિલીઝ કર્યો, એના પશ્ચાત મને રાજસ્થાન પોલીસ આવી રીતે પકડીને લઈ જાય એ ગલત છે. પણ એ વિડીયો તમે ત્યાર પછી અપલોડ કર્યો કે રાજસ્થાન પોલીસમાં બુંદી પોલીસ સ્ટેશનમાં આપની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ ગઈ હતી, ત્યાર પછી તમે વિડીયો અપલોડ કર્યો તો અથવા તો જે માફી માંગી હતી આપે? ના ના
ના વિડિયો તો પહેલા જ મારા સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર હતા. જ્યારે આ એફઆઈઆર થઈ ત્યારે અમે લોકોને ફેસબુક ઉપર એ વિડીયોને કાઢી નાખ્યો હતો અને યુટ્યુબ ઉપર કાઢી નાખ્યો હતો, પરંતુ મારા લોયર સાહેબને છાનબીન કરવી પડે ને, બધાને પોઈન્ટ્સ બનાવવા પડે, કારણ કે આફ્ટરઓલ લો કાનૂનને કાનૂનની ભાષામાં જ જવાબ દેવું પડે, તો એ લોકોને પણ વિડીયો સાંભળવું પડે છે. તો મારી પાસે તો વિડીયોની કોઈ હાર્ડ કોપી નહોતી, તો યુટ્યુબ પર વિડીયો હતો તો એ લોકોને ત્યાંથી સાંભળ્યું. રાજસ્થાન પોલીસે જે એફઆઈઆર નોંધી, કાનૂની કાર્યવાહી સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ થાય તો એ કરે, અને એના ભાગરૂપે આપણે અહીંયાથી ડિટેન કર્યા, રાજસ્થાન લઈ ગયા. શું કાર્યવાહી પોલીસે કરી, ત્યાંનો અનુભવ રાજસ્થાન પોલીસ સાથેનો આપનો કેવો રહ્યો? રાજસ્થાન પોલીસ, મને લાગે છે કે એ લોકો પર પ્રેશર હતો, કારણ કે એ લોકો બે વાર આવ્યા 15 દિવસની ગેપમાં. એ લોકોને મને સીઆરપીએફ 41 નોટિસ આપ્યો અને એ નોટિસની તહેત મને પોલીસ સ્ટેશનમાં જવું પડે એવી માંગ હતી એ લોકોની. પણ મને જ્યાં સુધી બધું ખબર પડે, કારણ કે હું એક લો સ્ટુડન્ટ નથી, મારા ફેમિલીમાં લોકો ઇન્જિનિયર છે, હું ઇન્જિનિયર છું, મારા મંગેતર પહેલવાન છે, અમે લોકો લોથી એટલા નોલેજેબલ નથી. તો અમને જ્યાં સુધી અમારા લોયર્સને અમને કીધું, ત્યાં સુધી અમને ખબર પડી કે અમે લોકોએ સ્કવોશિંગ માટે અપ્લાય કર્યો હતો હાઈકોર્ટમાં. તો અમને થયું કે સ્કવોશિંગ થઈ જશે ફટાફટ, મગર સ્કવોશિંગની ડેટ જ નહીં આવી હાઈકોર્ટની અંદર. બે વાર ડેટ લાગી અને ડેટ નહોતી આવી મારો કેસનો. તો મને લાગ્યું કે મને અત્યારે બુંદી જવું છે, તો મને બેલ લઈને જવું જોઈએ, કારણ કે હું બેલ લઈને નહીં જઉં તો એ લોકો મને પ્રિઝનમાં નાખી દેશે. પણ જ્યારે મારી બેલની એપ્લિકેશન મારા બુંદીના લોયરે લગાવી, ત્યારે આ લોકોને પોલીસે કેસ ડાયરી ના આપી કોર્ટની અંદર, કારણ કે એ લોકોને ચાહતું હતું કે મને બેલ ના મળે, કારણ કે એ ચાહતા હતા કે હું જેલમાં જાઉં. હવે એ કેમ ચાહતા હતા કે હું જેલમાં જાઉં એ મને સમજ નથી પડ્યો, કારણ કે કાનૂની હિસાબથી એમની અને મારી કોઈ નિજી દુશ્મની તો નહોતી. અગર એ લો ફોલો કરે છે તો હું પણ લો ફોલો કરું છું. તો એમને અગર મારા ખિલાફ એક એફઆઈઆર આવી અને એમને દર્જ કરવી પડી, કારણ કે એમના ઉપર કોઈ પોલિટિકલ પ્રેશર છે, તો હું પણ એક આમ આદમી આમ સિટીઝનની તહેત બેલ લઈ શકું છું. તો જ્યારે મારી બેલની એપ્લિકેશન આપી ત્યારે તમે લોકોએ પોલીસ કેસ ડાયરી કેમ સબમિટ નહીં કરી? જેલમાં રીઢા ગુનેગારો વચ્ચે રહેવાનો વારો આવ્યો, આપને કેટલો અફસોસ થાય છે અને કેટલો સમય આજે બગડ્યો આપને? મારા 6 દિવસ બગડી ગયા જ્યાંથી હું અહીંયાથી ગઈ અને પાછી આવી, કારણ કે 12 ઘંટેનું ટ્રાવેલ અને પછી ત્યાં પોલીસ સ્ટેશનમાં મને રાત રહેવું પડ્યું, જે ગલત છે, કારણ કે મને પછી ખબર પડ્યું કે આઈ વોઝ નોટ અરેસ્ટેડ. અને હું અરેસ્ટેડ નહોતી તો મને રાઇટ હતું હોટેલમાં રહેવાનું, બટ હું કોટાના પોલીસ સ્ટેશનમાં રાત કાઢી, પહેલી રાત, બીજી રાત પોલીસ જેલની અંદર. તો મને મારા રાઇટ્સ પણ નહોતા ખબર, જે બહુ ખરાબ છે. અને હું એકલી હતી, મને રાઇટ છે ટુ હેવ અ ગાર્ડિયન રાતમાં, મને એ ગાર્ડિયન પણ નહોતું મળ્યું. તો મારી સાથે જે પણ અનુભવ થયો, મને થયું કે આ એક પર્સનલ નિજી દુશ્મની કોઈ કાઢે છે, જે બહુ ગલત છે, કારણ કે અગર મારાથી ગલતી થઈ છે તો લોની અનુસાર આઈ હેવ અ રાઇટ ટુ સેફ માય સેલ્ફ એન્ડ ટુ ફોલો ધ લો એઝ ધ લો ઇઝ દેર. હંમેશા તમે સળગતા મુદ્દાઓ ઉપર બોલવા માટે, ચર્ચા માટે સોશિયલ મીડિયા ઉપર ચર્ચિત રહ્યા છો, અત્યારે સળગતો મુદ્દો છે. તો આપણે જણાવી દઈએ કે પાયલ રોહતગી, એક બોલીવુડ અભિનેત્રી, કે તેની સામે જે નહેરુ પરિવાર સાથે સંકળાયેલા ઓથરની બુકના આધારે તેની જે ટિપ્પણી કરી હતી તેને લઈને ધરપકડ સુધીની જે કાર્યવાહી કરવામાં આવી તેની ઉપર તેને અનેક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે જો કોંગ્રેસને મારી ટિપ્પણીથી તકલીફ હોય તો પહેલા જે બુકના આધારે મેં આ ટિપ્પણી કરી હતી તે બુક ઉપર તેમણે બેન લગાવવો જોઈએ. અને સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે કોઈ અંગત દુશ્મનાવટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.